पाटण हारीज तालुका पंचायत प्रमुख उप्रमुख ની પણ વરણી કરવામાં આવી છે। પાટણ હારીજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। હારીજ તાલુકા પંચાયત ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પંચાયત ખાતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યા હતા। મીડિયાની કવરેજ માટે જોકે રોકવામાં આવ્યા હતા। કોની સૂચનાથી મીડિયાને રોકવામાં આવ્યા તેને લઈને હવે સવાલો કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી ટાળી અવારનવાર મીડિયા કર્મીઓને રોકવામાં આવે છે। ત્યારે હાલ પાટણના હારીજમાં તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની હાલ ચૂંટણી યોજવામાં આવી છે। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે હારીજ તાલુકા પંચાયત ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પંચાયત ખાતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યા હતા। ત્યારે મીડિયાને કવરેજ માટે રોકવામાં આવ્યા હતા। કોની સૂચનાથી મીડિયાને રોકવામાં આવ્યા તે હવે સવાલ ઉભો થઈ રહ્યો છે। ચૂંટણી ટાળી અવારનવાર મીડિયા કર્મીઓને રોકવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પાટણ હારીજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખને લઈને હાલ ચૂંટણી કરવામાં આવી છે। હારીજ તાલુકા પંચાયત ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પંચાયત ખાતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યા હતા। ત્યારે મીડિયાને કવરેજ માટે રોકવામાં આવ્યા હતા। કોની સૂચનાથી મીડિયાને રોકવામાં આવ્યા તે હવે સવાલ ઉભો થઈ રહ્યો છે। ચૂંટણી ટાળે અવારનવાર મીડિયા કર્મીઓને રોકવામાં આવતા હોવાના આક્ષેપ સામે આવી રહ્યા છે। પાટણમાં હારીજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે જે ચૂંટણી યોજાય છે ત્યારે ચૂંટણીમાં હવે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે પંચાયત ખાતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યા હતા। મીડિયા કવરેજ માટે જોકે રોકવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। કોની સૂચનાથી મીડિયાને રોકવામાં આવ્યા તે હવે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે।